કોરોના મહામારીમાં ખાખીનો અલગ જ રંગ જોવા મળ્યો છે ખાખીએ જે રીતે પોતાનું કાર્ય કર્યું અને અલગ જ રંગમાં દરેક સ્થાનિક પણ રંગાયો છે તે સમયે ખાખીની આ બાબતને પણ શર્મના કરે તેવા કેટલાય ખાખી વર્દી પોતાની જે મનમાની કરતા રહેતા હોય છે ને તેના કારણે દરેક ખાખી જે પોલીસ અધિકારી હોય છે તેમના ઉપર પણ લાંછન લગાતા હોય છે આવી પરિસ્થિતિ આપણા સામે એક પ્રકાશમાં આવી છે અને તે બાબત એ છે પોલીસ જેને આપણે રક્ષક કહીએ છીએ તે રક્ષક જ ભક્ષક બની રહી છે આવો સીધી વાત કરીએ જાણીએ પોલીસ રક્ષક કઈ રીતે ભક્ષક બની છે સ્વાગત છે આપનું લાઈવ ગુજરાત ન્યૂઝમાં પહેલાં તો શું કહેશો આ રક્ષક જ ભક્ષક બને છે અને કઈ રીતે પોલીસ સ્થાનિક લોકોને હેરાન પરેશાન કરે છે શું છે અત્યારે દિવસેને દિવસે પોલીસ પાસેની અપેક્ષાઓ જે લોકોની છે એ ઠગારી નીવડી રહી છે પોલીસ લોકોને રક્ષણ આપવાના બદલે જાણે હેરાન કરવા માટે જ કામ કરી રહી હોય એવું વાતાવરણ બની રહ્યું છે લોકોમાં પોલીસ માટેનો ડર પેદા થઈ રહ્યો છે બધા જ પોલીસ અધિકારી ખોટા નથી પણ મોટાભાગના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અત્યારે પ્રજાને હેરાન હેરાન કરી રહ્યા છે કઈ રીતે હેરાન હેરાનની જ્યારે આપ વાત કરો છો જ્યારે કોઈ પણ સ્થાનિકને ક્યારે પણ કંઈ સમસ્યા થાય તો એને સૌથી પહેલાં દ્વાર દેખાય પોલીસનો પોલીસ સ્ટેશનનો આ પરિસ્થિતિમાં તમે કઈ રીતે જોવો છો કે પોલીસ રક્ષક ભક્ષક બની છે આપણા મુખ્યમંત્રી અને મોટાભાગના નેતાઓ કહેતા હોય છે કે પહેલાં ગુજરાતમાં ગુંડાઓનું રાજ હતું અને અમારી સરકાર બન્યા પછી અમે ગુંડાઓને જેલની અંદર ધકેલી દીધા છે ખરેખર જે મને અનુભવ થયો છે અત્યાર સુધી મને લાગતું નહોતું પણ જે મને જાત અનુભવ થયો એના પછી મને ખાતરી થઈ ગઈ છે કે ગુંડાઓનું રાજ કદાચ અત્યારના સમય કરતાં સારું હશે કારણ કે એ વખતે પોલીસ તો ગુંડાઓને પકડતી હતી પણ હાલના નેતાઓ તો પોલીસને જ ગુંડા બનાવી રહ્યા છે સામાન્ય લોકોને પોલીસ ગુંડા સમાન લાગી રહી છે આ પ્રકારનું વાતાવરણ બની રહ્યું છે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ નેતાઓના ઇશારે કોઈપણ હદે જવા માટે તૈયાર છે આનો તાજેતરમાં જ હું પોતે ભોગ બન્યો છું આખી હકીકત આજે આપ સમક્ષ જણાવવી છે એક અમદાવાદમાં આખી ચીટર ગેંગ ચાલે છે આ ગેંગમાં ચીટરો ટ્રાવેલ્સ એજન્ટો ગાડી માલિકો આ પ્રકારના લોકો મળી અને એક જબરજસ્ત મોડસ ઓપરેન્ડિથી કામ કરે છે આ લોકો જે અમદાવાદના સારા કેફે છે રેસ્ટોરન્ટ છે સારી બેઠકો છે ત્યાં જગ્યાએ ચીટર ગાડી લઈને જાય છે ગાડી ત્યાં મૂકી સારા ઘરના રૂપિયાવાળા લોકો સાથે દોસ્તી કરે છે એની સાથે થોડો અઠવાડિયું દસ દિવસ પરિચય કેળવે છે પાછા ચીટરો જે જાતિનો વ્યક્તિ વધારે રૂપિયાવાળો હોય એની સાથે એ જ જાતિનો વ્યક્તિ ચીટર બનીને જે ચીટર હોય એ મિત્ર બનીને જાય આ પ્રકારની મોડસ ઓપરેન્ડી છે મિત્રતા કેળવાય એટલે અઠવાડિયા દસ દિવસ પછી મારે રૂપિયાની જરૂર છે ઇમરજન્સી કારણો જેવા કે મારી મા હોસ્પિટલાઇઝ છે અને પૈસા અત્યારે મારી પાસે નથી તાત્કાલિક મને દોઢ બે લાખ રૂપિયા કરી આપો અઠવાડિયા દસ દિવસમાં તમને પરત આપીશ ત્યાં સુધી મારી આ ગાડી છે તમારા ત્યાં સિક્યુરિટી પેટે રાખો કંઈ વ્યાજ લેવું હોય તો એ પાંચ દસ ટકા હું વ્યાજ આપીશ પણ મને હાલ પૈસાની સગવડ તમે કરી આપો અથવા તો તમારા કોઈ સગા સંબંધી મિત્ર પાસેથી કરી આપો આવું સાંભળતા જે અઠવાડિયા દસ દિવસ માટેનો પરિચય કેળવાયો હોય એ મિત્ર લાગણીમાં આવી અને પૈસાની સગવડ કરી આપે છે આ પૈસા આપ્યા પછી કોઈ કાગળ કે કોઈ લખાણની વાત થાય તો જે ચીટર છે એવું કહે છે કે બે ત્રણ દિવસમાં હું તમને લખાણ કે કાગળ જે જોઈએ આપી છે અત્યારે મારી પાસે નથી પણ તમે મને રૂપિયા અત્યારે આપો પછી આ ભાઈ ગાયબ થઈ જાય છે જે ચીટર છે આ લોકો ત્યારબાદ ટ્રાવેલ એજન્સ અથવા તો ગાડી માલિક દ્વારા સાયટિંગવાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરે છે આ અરજી ગયા પછી પોલીસનો ફોન આવે છે જે એની પાસે ગાડી છે એની ઉપર અને એને કહેવામાં આવે છે કે ભાઈ તમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ થવાની છે તમે ગાડી આપી જાઓ નવ્વાણું ટકા લોકો પોલીસના ડરથી કારણ કે કાગળ હોય નહીં કોઈ લખાણ હોય નહીં એટલે ગાડી આપી આવે એટલે જે ભાઈએ બે લાખ રૂપિયા આપે છે એનું ચીટિંગ થઈ જાય છે અચ્છા આપે જે રીતે આ વાત કરી કે ચીટિંગ થાય છે આપના ધ્યાનમાં આ બાબત કઈ રીતે આવ્યું કે પોલીસ દ્વારા આવી રીતે પોતાના સાગરીતો અથવા તો એવું કહી શકાય કે એમના મળતે મળતિયાઓને સાથે રાખીને કૌભાંડ આચરવામાં આવે છે એવું આપને ખબર કઈ રીતે પડી મારો સગો નાનો ભાઈ એને એક ધવલ બારોટ અમારી જ્ઞાતિનો એક વ્યક્તિ એને મળે છે આ રીતે પરિચય કેળવાય છે અને એની પાસેથી બે લાખ રૂપિયા આ રીતે લઈ જાય છે એની પાસે એક ગાડી મૂકીને જાય છે પછી જ્યારે વાસણા પોલીસ સ્ટેશનથી પીએસઆઈ ચૌધરી મેડમનો ફોન આવે છે ત્યારે ભાઈ મળવા માટે જાય છે મળ્યા પછી મેડમ એની ફરિયાદ લેવાના બદલે એ પોતે એવી રજૂઆત કરે છે કે મેડમ અમે ભોગ બનનાર છીએ અમારા જેવા ઘણા બધા લોકોનું ચીટિંગ થયું છે મારી પાસે એવા સાક્ષીઓ પણ છે તમે આ લોકોની તપાસ કરો ગાડી તો અમારી છે નહીં અમારે આપવાની જ છે તમે કહેશો ત્યારે આપી દઈશું પણ અમારી ફરિયાદ દાખલ કરો અને તપાસ કરો એની સામે મેડમનું માત્ર એટલું પ્રેશર હોય છે કે તમે ગાડી આપી જાઓ બીજી તમારી ફરિયાદ લેવાશે નહીં એટલે એને પણ શંકા જાય છે કે પોલીસ આમાં મળેલી છે એણે મને વાત કરી મેં પણ રજૂઆત કરી રૂબરૂ મળીને પણ મને પણ એ લોકોએ દાદ આપી નહીં પછી ના છૂટકે જે વિસ્તારમાં ગાડી ડિલિવરી થઈ હતી ગાડી એ ડ્રાઈવર મૂકવા માટે આવ્યો હતો એ વાડજ પોલીસ સ્ટેશનની હદમાં અમે એક અરજી વાડજ પોલીસને અપાવી ત્યાં આગળ એવું લખાણ કર્યું કે ભાઈ પોલીસ અત્યારે ઈચ્છે તો ગાડી અત્યારે અહીં મુકાઈ દઈએ જ્યારે કહેશે ત્યારે ગાડી આપી દઈશું પણ આ પ્રકારના ચીટરોની તપાસ થવી જોઈએ એ અરજી લગભગ અમે બે તારીખે બે છ બે હજાર એકવીસના રોજ વાડદ પોલીસ સ્ટેશનમાં આપી એની રીસી કોપી પણ છે ત્યારબાદ ત્રણ તારીખે ત્રણ જૂનના રોજ ડીસીપી શ્રીને મેં આ અંગે રૂબરૂ રજૂઆત કરી એમણે કીધું લેખિતમાં ફરિયાદ આપો લેખિત ફરિયાદ પણ આપી પણ એ અંગે કોઈ તપાસ ના થઈ આઠ તારીખના રોજ આ એસબી ચૌધરી મેડમ એમને ખબર પડે છે કે અમે વાડજમાં અરજી આપી છે બે તારીખે અને એની તપાસ ચાલુ થશે એટલે પોતાના બચાવ માટે પોતાની તપાસ ના થાય ચીટરોની તપાસ ના થાય એટલે આઠ તારીખના રોજ ફરિયાદ દાખલ કરી દે છે એ ફરિયાદ પણ ગાડી માલિક નથી કરતો ટ્રાવેલ એજન્ટ કરે છે અને એ પણ જે પોતાના ત્યાં નોકરી કરે છે જે ધવલ બારોટ જે ગાડી મૂકવા આવ્યો હતો એની વિરુદ્ધમાં એટલે કાલે ઉઠીને કન્સર્નથી ફરિયાદ વિદ્રો કરવી હોય ગાડી આવી ગયા પછી તો કરી શકાય એમના વિરુદ્ધની અરજી લેવાતી નથી એટલે આ મોડસ ઓપરેન્ડીથી કામ થયું હતું ત્યારબાદ હવે જે જાણવાનું છે એ મહત્વનું કે પોલીસ આમાં કેવી રીતે ચીટરોને બચાવે છે આ ફરિયાદ દાખલ થયા પછી અમે ફરીથી ડીસીપીશ્રીને રજૂઆત કરી કે સાહેબ આપને અરજી કરી હતી આની તપાસ કરવા માટે એમ છતાં આની તપાસ થઈ નથી અને અમારા વિરુદ્ધ હવે પોલીસના ફરીથી ફોન આવે છે અમારી ઉપર કે તમે ગાડી જમા કરાઈ જાઓ અમે તો પોલીસને કહ્યું છે કે લેખિત નોટિસ આપો વાડજમાં પણ આપ્યું છે તો અમે આપીશું લેખિત નોટિસ આપતા નથી ને ગાડી મંગાવે છે કાલે ઉઠીને કંઈ આરોપ અમારી ઉપર લાખવામાં આવે કંઈ ખોટું થાય તો જવાબદારી કોની ડીસીપીશ્રીએ મને એવું કીધું પ્રેમસુખ ડેલુ જોન સેવન એમણે એવું કીધું કે તમે પંદર તારીખે રૂબરૂ આવો અને જે લોકો ભોગ બન્યા છે એમને પણ લેતા હો બીજા હું આઈઓ એસબી ચૌધરી મેડમને પણ બોલાવું છું અને જે લોકોએ ફરિયાદ કરી છે એ બધાને પણ તપાસ કરાવડાવું છું અને એમને પણ બોલાવડાવું છું પંદર તારીખે અમે ગયા એટલે એસબી ચૌધરી મેડમ એકલા આવેલા હતા ચીટરો આવ્યા નહોતા એટલે ડીસીપી સાહેબે ફરીથી સોળ તારીખે એમને સાથે બોલાવવા માટે કહ્યું હું પણ સોળ તારીખે લગભગ ત્રણ વાગે એક હેન્ડીકેપ છે જેમનું ચીટિંગ થયું છે બીજા એક બે લોકો છે જેમના ચીટિંગ થયા છે એમને સાથે લઈને જોન સેવન ડીસીપી સાહેબની પ્રેમસુખ ડેલુ સાહેબની ઓફિસે જાઉં છું ત્યાં રજૂઆત કરું છું બધી વાતચીત બરાબર થાય છે પછી ડેલુ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ આમની વિરુદ્ધ હવે તમે ફરિયાદ લેવાનું કીધું હતું તો ફરિયાદ દાખલ કરો ને આ ચીટરોની તપાસ કરો એટલે ડેલુ સાહેબ પેલા ચીટરોને અંદર ખબર નહીં કેબિનમાં શું વાતચીત થાય છે આયોની હાજરીમાં પછી મારી ઉપર એકદમ ઉશ્કેરાઈ જાય છે મને કહે છે કે ભાઈ તમે મને કાયદો શીખવાડશો મારે કોની તપાસ કરવી કોની સામે ફરિયાદ દાખલ કરવી એ હું કરીશ મેં એમને રિક્વેસ્ટના ટોનમાં કહ્યું કે સાહેબ તમે ઓથોરિટી છો તમારી સમક્ષ રજૂઆત ના કરીએ તો કોની સમક્ષ કરીએ સાચી તપાસ તમે કરવડાવો જો અમે ગુનેગાર હોય અમારો ભાઈ ગુનેગાર હોય તો ચોક્કસ તમે કાર્યવાહી કરજો પણ આ લોકો ગાડી લઈ લીધા પછી આ જ રીતે બીજા અનેક લોકોના ચીટિંગ કરશે એ દરમિયાનમાં મને સેટેલાઇટ પોલીસના જ્યાં બેઠ સાહેબને મળવાનું થાય એના પહેલાં જે બે બેઠક કાર્યક્રમ હતો એ દરમિયાનમાં એક પોલીસ કોન્સ્ટેબલ મળેલા એમણે કીધું કે તમારી જેમ આ જ પ્રકારની ઘટનામાં સેટેલાઇટ પીઆઈ દરજી સાહેબ પહેલાં સસ્પેન્ડ થયેલા છે એમણે આ પ્રકારે કોઈ ચીટરોને છાવરવાનો પ્રયાસ હકીકત શું છે ડિટેલમાં જાણતો નથી પણ આવું એ કીધું એટલે આ પ્રકારનું ધ્યાન ડીસીપી શ્રીને હોવું જ જોઈએ કારણ કે એક પીઆઈ સસ્પેન્ડ થયેલા છે તો એમણે ભોગ બનનારની વાતને ગંભીરતાથી લેવી જોઈએ એની જગ્યાએ મને એમને ધમકી ભર્યા ટોનમાં કહ્યું કે કાયદો મને નહીં શીખવાડવાનો નહીં તારી ઉપર કેસ દાખલ કરી દઈશ એટલે મેં એમને કહ્યું કે સાહેબ હું ક્યાં ગુનેગાર છું તો મારી ઉપર કેસ કરશો અને તમારે કરવો હોય તો તમે કરી શકો છો એટલે સેટેલાઇટ પીઆઈ અગ્રવત સાહેબને બોલાવી અને એમણે એમ કહ્યું કે લઈ જવાને અને આની ઉપર મારો મોબાઈલ પડાવી લીધેલો અને લઈ અને આની ઉપર ફરિયાદ દાખલ કરો સેટેલાઇટ પીઆઈ અગ્રવત સાહેબ મને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે મારો મોબાઈલ લઈ લીધો હોય છે ત્યાં મને બેસાડી રાખે છે અડધો કલાક પછી પીઆઈ સાહેબ આવે છે મને વાત કરે છે કે મનીષભાઈ મારે ડીસીપી સાહેબ જોડે વાત થઈ છે બધું પૂરું થઈ જશે તમે ગાડી મંગાવી લો મેં સાહેબને ફરીથી કહ્યું કે સાહેબ ગાડી અમારી છે નહીં ભાઈ પાસે એના કોઈ મિત્રને ત્યાં પડી છે તમે કહેશો ત્યારે આપી દેશે પણ લેખિતમાં કંઈક આપો કારણ કે અમે વાડજમાં ઓલરેડી આપી દીધી છે અરજી અને અમે ત્યાં ગાડી આપતા હતા પણ એમણે કીધું ના તમે જ્યારે અમે મંગાવીએ ત્યારે જમા કરાવજો તો પછી તમને ઉતાવળ કેમ છે ગાડીની કે નહીં તમે ગાડી લાવો મૌખિક લેખિત નહીં થાય અને તમે વિશ્વાસ રાખો નહીંતર પછી તમારી સામે સાહેબે કીધું છે કે ત્રણ કેસ દાખલ થશે અલગ અલગ કયા સાહેબની વાત કરી જે રીતે આપે કીધું આપને જણાવવામાં આવ્યું કે સાહેબે કીધું છે કયા સાહેબની વાત એ સાહેબ કરી રહ્યા હતા મને ડીસીપી પ્રેમસુખ ડેલુ સાહેબે કીધું કે ગૃહ વિભાગમાંથી આદેશ છે કે તમારી સામે અલગ અલગ ગુના દાખલ કરીને તમને પાસામાં ધકેલવા અચ્છા તો તમે આ બાબતને ગંભીરતાથી લઈને ગૃહમંત્રીને રજૂઆત કરી તો તેમના દ્વારા શું પ્રત્યુત્તર આવ્યું મેં માનનીય ગૃહમંત્રી પ્રદીપસિંહ સાહેબને ટેલિફોનિક પણ રજૂઆત કરી અરજીઓ દ્વારા પણ રજૂઆત કરી છે ટેલિફોનિક જ્યારે મારે વાત થઈ ત્યારે સાહેબે મને કીધું કે ઝડપથી આનો અહેવાલ મંગાવીશું મેં કમિશનર સાહેબને ઓર્ડર કર્યો છે અને જે કંઈ પણ હકીકત હશે એમાં કાયદેસર કાર્યવાહી થશે એવું લાગે છે ખાખી પોતાનો રોફ બતાવવા માટે અથવા તો તમે તમે પાછા હટી જાઓ તેના માટે ગૃહમંત્રીનું નામ લઈને પોતે લોકોને પણ છાવરી રહી છે અને આપના જેવા જે ભોગ બનનારા હોય તે લોકોને હેરાન કરી રહી છે શું લાગે છે જો ગૃહમાંથી આવો આદેશ મળ્યો છે તો બહુ ગંભીર બાબત છે પણ મને લાગે છે કે આવું ઘણા અધિકારીઓ પોતાના બચાવ માટે કહેતા હોય છે એમની વિરુદ્ધ તપાસ ના થાય અને આપણે ઉપર રજૂઆત ના કરીએ એના માટે જો ગૃહમંત્રી અને ગૃહ વિભાગ આખી ઘટનાની સીસીટીવી ચકાસવામાં આવે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના કોલ ડિટેલ ચકાસવામાં આવે મેં જે કહ્યું એ પ્રમાણે સાક્ષીઓના નિવેદનો લેવામાં આવે આવી ઘણી બધી બાબતો જે પુરાવા છે કારણ કે આપણે તો ચકાસી શકવાના નથી પોલીસ જ કરી શકે ઉચ્ચ અધિકારીઓ જ કરી શકે આ પુરાવા એવા છે કે જેમાં આજે જ સ્પષ્ટ થઈ જાય કે ખરેખર ગુનેગાર કોણ છે ગાડી કોણ લાવ્યું છે મારે તમને આગળ જે હકીકત જણાવી છે કે પછી શું બન્યું એ પણ હું આપને જણાવવા માગું છું ગૃહમંત્રીશ્રીએ તો મને એમની પાસે અપેક્ષા છે કે લોકો ઇન્કવાયરી કરશે પણ ડીસીપી ડેલુ સાહેબે ત્યારબાદ મને રાતે નવ વાગ્યા સુધી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે ગાડી જ્યારે એમના કહેવાથી મેં મંગાવી મને એમ થયું કે હવે આ વિષયને બહુ સાહેબ કહે છે જરા એમની ઉપર ભરોસો રાખીએ કારણ કે ઉચ્ચ અધિકારી છે ડીસીપી લેવલના તો મેં મારા ભાઈને કોલ કર્યો જ્યારે પીઆઈ સાહેબ મારી પાસે આવે ત્યારે મેં ગાડી લાવવા માટે કહ્યું એણે ગાડી લાવી એક ડ્રાઈવર મારફતે એક અંકિતભાઈ દેસાઈ કરીને છે એમણે ગાડી લાવ્યા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં જે સીસીટીવીમાં પણ આપણે જોઈ શકશું એ ગાડી મૂકે છે ડીસીપી સાહેબ પણ હાજર છે બીજી પોલીસ પણ હાજર છે કંઈક લખાણ ચાલતું હોય છે એ દરમિયાનમાં હું સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ટેરેસ પર હોય છું અને ટેરેસ પરથી મેં એક વિડીયો બનાવ્યો ટૂંકો વીસ સેકન્ડનો કે ગાડી આવી ગઈ છે અને કોણ લાવે છે બે કોન્સ્ટેબલ આ જોવે છે ફરીથી મારો મોબાઈલ પડાઈ લે છે મને ફોન કરવા માટે ગાડી બોલાવવા માટે ફોન આપવામાં આવે પણ પાછું પડાઈ લે છે ત્યારબાદ મને જાણવા મળે છે કે મારું નામ એકસો ચૌદમાં જે ફરિયાદ આઠ તારીખે ચીટરોએ દાખલ કરી હતી એમાં નામ દાખલ કરવામાં આવે છે તમે જુઓ આખો ઘટનાક્રમ એક માણસ જે રજૂઆત કરવા જાય છે ચીટિંગ ચાલે છે અમદાવાદના લોકો ચીટિંગના ભોગ બની રહ્યા છે આ અંગે ફરિયાદ કરવા માટે મારા ભાઈ વતી હું જાઉં છું અને મને જ આરોપી બનાવી દેવામાં આવે છે હવે આ જે વિડીયો છે વીસ સેકન્ડનો બન્યો છે મારા મોબાઈલમાં એના માટે મોબાઈલ પડાવી લીધો ત્યારબાદ મને સેટેલાઇટ પીઆઈ એમની રૂમમાં બોલાવે છે નીચે જ્યાં સીસીટીવી નથી ત્યાં બોલાઈ અને મને મોબાઈલ ખોલવા માટે જણાવે છે પાસવર્ડ આપો મેં સાહેબ પાસવર્ડ હું નહીં આપું મારો પર્સનલ મોબાઈલ છે અને મારી ઘણી બધી પર્સનલ બાબતો એમાં છે મને કે તમે સાહેબનો જે વિડીયો ઉતાર્યો છે ગાડી આવી ત્યારે એ વિડિયો ડિલેટ કરો મેં કીધું ગાડી આવી એનો વિડીયો છે એમાં ડિલેટ કેમ કરવો છે તમારે અને એ મારી માટે એક પુરાવો છે કે હું ગાડી નથી લાવ્યો તમે મારું નામ ખોટું ફરિયાદમાં ઉમેરી રહ્યા છો એટલા માટે નહીં કે તમે વિડીયો ડિલેટ કરો નહીંતર પછી અમારે જબરજસ્તી કરવી પડશે મેં કીધું વિડીયો ડિલેટ નહીં થાય સાહેબ તમે કાયદેકીય પ્રક્રિયાની રીતે મોબાઈલ કસ્ટડીમાં લેજો અને પછી તમારે જે ઇન્કવાયરી કરવી એ કરજો એ લોકો મારી ઉપર આઠથી નવ પોલીસ દ્વારા પટ્ટા મારવાનું ડંડા મારવાનું અને મારી ઉપર બળ પ્રયોગ કરવાનું થર્ડ ડિગ્રી ટોર્ચર કરવાનું શરૂ કરે છે એમ છતાં પણ મેં મોબાઈલનો પાસવર્ડ આપ્યો નહોતો ત્યારબાદ રાત્રે નવ દસ વાગ્યાની આસપાસ મને અહીંથી વાસણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે ત્યાં એકસો છ્યાસી મુજબ બીજો ગુનો દાખલ કરવામાં આવે છે મને મેડિકલ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવતી નથી રાત્રે મને પાણી પણ આપવામાં નથી આવતું અને બીજા દિવસે મને કોર્ટમાં લઈ જાય છે એ પહેલાં વીએસ હોસ્પિટલમાં મેં હોસ્પિટલ જવાની માગણી કરી નહીંતર મેં કોર્ટમાં ફરિયાદ કરવાની વાત કરી એટલે વીએસ હોસ્પિટલમાં લઈ જાય છે વીએસ હોસ્પિટલમાં જે ડૉક્ટર છે એમને મેં રજૂઆત કરી કે મારે એમઆરઆઈ સીટી સ્કેન એક્સ રે મારા બ્લડ રિપોર્ટ કારણ કે મેં અનાજ બી નહોતું લીધું અને પાણી બી નહોતું લીધું એટલા બધા રિપોર્ટની માગણી કરી ડૉક્ટર પણ કેટલો મળેલો છે આ જોવાનું છે આખી મોટસ ઓપરેન્ડી ડૉક્ટર મને કહે છે કોઈ જરૂર નથી આ ગોળીઓ આપું છું એ તમે લઈ લેજો એ ગોળી પણ મને પોલીસ આપતી નથી પછી કોર્ટમાં લઈ જાય છે કોર્ટમાં મેં કોર્ટ સમક્ષ મારી સાથે જે થયું એની ફરિયાદ કોર્ટે મારી લીધી કોર્ટે મને મેડિકલ ટ્રીટમેન્ટ માટે સિવિલ મોકલ્યા બીજા દિવસે આ લોકો સિવિલમાંથી મને જબરજસ્તી ડિસ્ચાર્જ લેવડાવે છે તમે સમજો કે સિવિલમાં સેટિંગ બીજા એ સિવિલમાંથી મને ડિસ્ચાર્જ લેવડાવીને પછી મને જેલમાં મોકલી દે છે મારા વકીલ રજૂઆત કરી જજને જામીન લઈ અને સાંજે મને છોડાવે છે એ એના બીજા દિવસે હું જોઉં છું તો પેપરોમાં મારા વિશે જે ફરિયાદમાં પણ નથી એવી હકીકતો છપાવડાવે છે એટલે ઘણા પત્રકારો પણ સેટિંગમાં કામ કરી રહ્યા છે મેં એમનો કેટલાક પત્રકારોને એ અંગે ખુલાસો પણ કર્યો છે એટલે આ રીતે પોલીસ સરકારી તંત્ર મીડિયામાં પણ કેટલાક ભ્રષ્ટ લોકો આ લોકો મળી અને એક સામાન્ય આંદોલનકારી જે પ્રજા માટે અવાજ ઉઠાવે જે આવી રીતે રજૂઆત કરે એને કેવી રીતે ફસાવે છે આ મોડસ ઓપરેન્ડીનો આજે મારે ગુજરાતના લોકો સમક્ષ ખુલાસો કરવો છે અને જે આપના માધ્યમથી આપને મને તક આપી તો એ હું ખુલાસો કરી રહ્યો છું આપે જે રીતે વાત કરી હવે કે પોલીસનો સપોર્ટ તો ક્યાંય રહ્યો છાવરવાની નીતિ રીતિ ચિટરોની ચીટરોને કરવામાં આવી ચીટરો માટે તમે ભોગ બન્યા હવે કઈ રીતે આગળ કાર્યવાહી કરશો કારણ કે પોલીસ પાસે રક્ષણ મેળવવા જશો તો તમે થશો ભક્ષક એવું કહી શકાય તમારી વાતો પરથી તો હવે આગળ કાર્યવાહી શું હાથ ધરશો મેં મુખ્યમંત્રી ગૃહમંત્રી તમામ સમક્ષ પોલીસ કમિશનર ડીજીપી શ્રી બધાને આ ઘટના વિશે વિગતવાર અરજી દ્વારા રજૂઆત કરી છે મને વિશ્વાસ છે કે ડીસીપી વિરુદ્ધ અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થશે પણ જો નથી થતી તો મારો તો વિશ્વાસ પોલીસ અને પોલીસની કામગીરી માટે ઉઠી જશે પણ સામાન્ય લોકો પણ પોલીસ ઉપર વિશ્વાસ નહીં કરે હું કહું છું એ સાચું માની લેવાની જરૂર નથી મારી એટલી જ અપીલ છે માન્ય ગૃહમંત્રી મુખ્યમંત્રી ડીજીપીશ્રી કમિશનરશ્રી કે તમે ડીસીપી જેવા અધિકારી જ્યારે આવું કરે એક આઈપીએસ અધિકારી ત્યારે એની ઇન્ક્વાયરી કોણ કરશે સીસીટીવી ફૂટેજ છે બીજું છે ત્રીજું છે આ જે મેં કહ્યું પ્રમાણે કે વાસણામાં ગુનો દાખલ થાય છે અને મને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે તો સેટેલાઇટ પોલીસ સ્ટેશન ગેરકાયદેસર રીતે મારી અટકાયત કરી અને મને ટોર્ચર કેવી રીતે કરી શકે મારો મોબાઈલ કેવી રીતે પડાઈ શકે ગુનો વાસણામાં થાય છે તો આ બાબતની ખબર કેવી રીતે પડે મોબાઈલ લોકેશન ચકાસવામાં આવે કે કેટલા વાગ્યા સુધી હું ક્યાં હતો તો જ ખબર પડે ને સીસીટીવી ધ્યાનમાં લેવાય તો જ ખબર પડે મારી જે અરજીઓ છે અગાઉની ડીસીપીસીને કરેલી એ બધી અરજીઓ ધ્યાનમાં લેવાય તો જ મને કોર્ટમાં વિશ્વાસ છે ન્યાયતંત્રમાં વિશ્વાસ છે કોર્ટે અમારી ફરિયાદ લીધી છે હજુ અમે સર્ટિફાઈડ કોપી મેળવી નથી પણ આ અંગે ચોક્કસ તપાસ થશે કોર્ટ દ્વારા અને અમે કોર્ટમાં પણ વિશ્વાસ રાખીએ છીએ ગૃહમંત્રીની પણ અમને વાત કરી એમાં પણ વિશ્વાસ રાખીએ છીએ એટલે કંઈક સારું થાય એવી અપેક્ષા છે ચોક્કસથી આશા રાખીએ કે આપ જે ભોગ બન્યા છો તેવા ભોગ હવે આવનાર દિવસોમાં બીજો કોઈ ન બને અને આપને સાચી ન્યાયિક જે બાબત છે તે આપના ધ્યાન ધ્યાને આવે ન્યાય મળે જે રીતે મનીષભાઈ દ્વારા વાત કરવામાં આવી ત્યારે ચોક્કસથી જ્યારે કોઈ રક્ષક ભક્ષક બને ને ત્યારે આપણને પણ એમ થાય કે કોઈ સ્થાનિક જ્યારે આવો ભોગ ભોગ બનતો હોય આ પરિસ્થિતિના મધ્યે તે રજૂઆત કરે તો કોને કરે ચલો મનીષભાઈએ આટલી જગ્યાએ રજૂઆત કરી છે પરંતુ સ્થાનિકો ઘણી વખત પોલીસ સ્ટેશનના દ્વાર ખકડાવવામાં પણ ડરતા હોય છે ત્યારે આ ડર આવા અધિકારીઓના કારણે હોય છે કે એક ગુનો નહીં તો બીજા ગુનામાં ફસાવાની જે નીતિ રીતિ હોય કલમો ઉમેરવાની જે નીતિ રીતિ અપનાવવામાં આવે છે તેના બોજ સ્તરે દબાઈને જ કેટલાય સ્થાનિકો તે પોલીસનો દ્વાર ખખડાવતા ડરે છે દરેક ખાખી આવું હોતો નથી દરેક પોલીસ અધિકારી આવો હોતો નથી જે પોલીસ અધિકારીઓ પોતાની ફરજ ખૂબ નિષ્ઠાથી કર્તવ્ય ખૂબ સારી રીતે નિભાવે છે તેવા પોલીસ અધિકારીઓને તો સલામ છે પરંતુ જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે લોકો કૌભાંડ કરતાં લોકોને છાવરવાની નીતિ રીતિ અપનાવે છે તેવા અધિકારીઓ પર કાર્યવાહી થવી પણ એટલી જ અગત્યની જરૂર છે કેમેરામેન સંકેત દાબેકર સાથે રવિ રાઠોડ લાઈવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ